हेलो विद्यार्थी मित्रों, हूँ निलय सर। केमिस्ट्री विडियो लेसन में फरी आपनुं स्वागत छे। लास्ट विडियो में आपणे द्रावणवाळा चेप्टर में वायुनी प्रवाहीमां द्राव्यता आ टॉपिकनी विगते चर्चा करी गया हता। आपणे जोयुं हतुं के वायुनी प्रवाहीमां द्राव्यता पर आधार राखतुं जे परिबळ छे तेनी दबाणनी विगते चर्चा करी। जेम दबाण वधे तेम वायुनी प्रवाहीमां द्राव्यता वधे, तो एना पर आधारित हेनरीनो नियम आज आप विगतवार जुवाना छे। तो हेनरीना नियम विषे विगतवार आज आप चर्चा करीशुं। चलो तो हेनरीनो नियम। हेनरी सौ प्रथम वैज्ञानिक हतो के जेने दबाण अने वायुनी प्रवाहीमां द्राव्यता आ बे वच्चेनो जथ्थात्मक संबंध दर्शावेलो અને એના ઉપરથી એને આ હેનરીનો નિયમ આપેલો। ચલો આપણે નિયમની વાત કરીએ તો ઉદાહરણ દ્વારા ચર્ચા કરીએ। આપણે કોઈ પણ હળવા ઠંડા પીણા હોય, સોડા હોય, તો બધા હેનરીના નિયમ મુજબ બને છે। સોડા બનાવવા માટે શું કરવામાં આવે? તો એક બોટલમાં પાણી લેવામાં આવે ઓરડાના તાપમાને, અને પછી એમાં CO2 વાયુ દ્રાવ્ય કરવામાં આવે। દ્રાવ્ય કરવો એટલો પૂરતો નથી, દ્રાવ્ય કરીને પછી એના ઉપર બૂચ દબાણ સાથે બંધ કરવામાં આવે। જેટલું દબાણ વધારે રાખવામાં આવશે બૂચ દ્વારા, એટલી CO2 વાયુની પાણીમાં દ્રાવ્યતા વધતી જશે, એટલે સોડા સ્ટ્રોંગ બનતી જશે। પણ જો દ્રાવ્યતા ઓછી હશે, આ દબાણ જો ઓછું હશે તો દ્રાવ્યતા ઓછી હશે, એટલે કે જેટલું દબાણ વધારે તેટલું દ્રાવ્યતા વધતી જશે, ને જેટલું દબાણ ઓછું એટલે દ્રાવ્યતા ઘટતી જશે। અને એના ઉપરથી આ હેનરીનો નિયમ આપણે વાત કરીશું કે હેનરીનો નિયમની જો વાત કરવામાં આવે તો અચળ તાપમાને પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા એ દ્રાવણની સપાટી ઉપર રહેલા વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે। ફરીથી, અચળ તાપમાને પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા એ દ્રાવણની સપાટી ઉપર રહેલા વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે। હવે ડાલ્ટન, જે હેનરીનો સમકાલીન વૈજ્ઞાનિક હતો, તેણે પણ પોતાનું સ્વતંત્ર રીતે તારણ કાઢેલું કે પ્રવાહી દ્રાવણમાં જે આ વાયુની દ્રાવ્યતા હોય તે વાયુના આંશિક દબાણનું જ અવયવ છે। એટલે કે હેનરીનો જે નિયમ હતો તેને એને સપોર્ટ કરેલો। શું કહ્યું હતું ડાલ્ટનનું તારણ? કે પ્રવાહી દ્રાવણમાં વાયુની દ્રાવ્યતા એ વાયુનો આંશિક દબાણનું જ અવયવ છે। તો આપણે શું કરીએ? આ વાયુની જે દ્રાવ્યતા, જેને આપણે સાંદ્રતા કહીએ છીએ, તો એને આપણે મોલન્સ કહી દઈએ। વાયુની દ્રાવ્યતાને શું કહી રહ્યું? મોલન્સ। અને એ વાયુના મોલન્સનો આપણે જો ઉપયોગ માપન તરીકે જો કરીએ તો આ નિયમને આ રીતે લખી શકાય કે દ્રાવણમાં વાયુના મોલન્સ એ દ્રાવણ ઉપરના વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે। શું કર્યું આપણે? વાયુની દ્રાવ્યતા એટલે કે સાંદ્રતાને આપણે મોલન્સ તરીકે લીધી, અને એ મોલન્સનો આપણે માપન તરીકે ઉપયોગમાં લીધો। તો નિયમ શું લખાય? કે દ્રાવણમાં વાયુના મોલન્સ એ વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે। અને આ બધા ઉપરથી હેનરીના નિયમનું સામાન્ય રીતે વપરાતું સ્વરૂપ આપવામાં આવ્યું કે બાષ્પ કલામાં વાયુનું આંશિક દબાણ એ દ્રાવણમાં રહેલા વાયુના મોલન્સના સમપ્રમાણમાં હોય છે। તો હેનરીના નિયમનું સામાન્ય સ્વરૂપ શું થવાનું? બાષ્પકલામાં વાયુનું આંશિક દબાણ એ દ્રાવણમાંના વાયુના મોલન્સના સમપ્રમાણમાં હોય છે। આંશિક દબાણને આપણે પી કહીએ, મોલન્સને એક્સ કહું, તો સંજ્ઞામાં જો લખવું હોય તો પી ચલે છે એક્સ, અને ચલે છે એના કારણે નાખીશું તો પી બરાબર KH ઇન્ટુ એક્સ, અને KH છે હેનરીના નિયમનો અચળાંક, હેનરીના નિયમનો અચળાંક। અને આ જે સમીકરણ છે, સમીકરણ 1, જેને આપણે હેનરીના નિયમના સમીકરણ તરીકે ઓળખીશું। તો આ થઈ હેનરીના નિયમના સમીકરણ। હવે આજે હેનરીના નિયમનું જે સમીકરણ છે તેના ઉપરથી એક આલેખ દોરવામાં આવે, વાયુનો આંશિક દબાણ વિરુદ્ધ દ્રાવણમાં રહેલા વાયુના મોલન્સ, એનો જો આલેખ જો આપણે દોરવામાં આવે તો તમે જોઈ શકો છો આ આલેખ અહીંયા દોરેલો છે। તો એ આલેખ અહીંયા ઉગમ બિંદુમાંથી પસાર થતી સીધી રેખા મળશે। ટેક્સ્ટબુકમાં તમારો આલેખ આપેલો છે HClY નું આંશિક દબાણ,
વિરુદ્ધ HCLનું તેના સાયક્લોહેક્ઝનના દ્રાવણમાંના મોલસ વિરુદ્ધ આલેખ દોરેલો છે અને એ આલેખ આ રીતે સીધી રેખા છે. હવે આ સીધી રેખાનો આપણે ઢાળ લઈ લઈએ. ધાર એટલે તમને ખબર જ છે આ એ બી સી, તો એ બીના છેદમાં બી સી. જો આ ધારનું મૂલ્ય લેવામાં આવે એ બીના છેદમાં બી સી, તો એ મૂલ્ય કે એચ બરાબર થાય છે. કે એચ એટલે હેનરીના નિયમનો અચળાંક, એટલે અહીંયા ધાર એ કે એચ બરાબર થાય છે. તમારે આ મુદ્દો એમસીક્યુમાં પૂછી શકાય. ઓકે, સમાન તાપમાને જુદા જુદા વાયુઓ માટે કે એચના મૂલ્ય જુદા જુદા હોય છે. સમાન તાપમાને જુદા જુદા વાયુઓ લઈએ આલેખ માટે, તો જુદા જુદા વાયુઓ માટે આ કે એચના મૂલ્ય કેવા આવશે? જુદા જુદા આવશે. એ શું સૂચવે છે? કે આ કે એચ જે ખરો હેનરીના નિયમનો અચળાંક, એ વાયુના સ્વભાવનો વિધેય છે. ઓકે, ચલો આગળ વધીશું. સમીકરણ એક, સમીકરણ એક એટલે આપણા હેનરીના નિયમનું જે સમીકરણ છે, પી બરાબર કે એચ ઇન્ટુ એક્સ. તો આ જે સમીકરણ છે તે આપેલા ડબ્બાને શું કહેવા માંગે છે? કે કેએચનું મૂલ્ય જેટલું ઊંચું એટલું વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા ઓછી. ચલો કઈ રીતે સમજીએ આપણે? તો પી બરાબર કેએચ ઇન્ટુ એક્સ, તો આ એક્સને હું આ નીચે લઈ લો, પીના છેદમાં એક્સ બરાબર કેએચ. તો તમે અહીંયા જોઈ શકો છો આ કેએચ અને એક્સ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. અને આપણને ખબર એક્સ એટલે મોલસ, અને મોલસ આપણે કોને કહ્યો? દ્રાવ્યતાને. એટલે આ દ્રાવ્યતા જ થવાની ને, એટલે અહીંયા દ્રાવ્યતા અને કેએચ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં થવાના. એટલે આના પરથી તારણ નીકળ્યું, જેટલું કેએચનું મૂલ્ય ઊંચું હશે તેટલી વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા ઓછી હશે. જો તાપમાન વધે ને તો કેએચનું મૂલ્ય વાયુ માટે વધતું જાય, અને કેએચનું મૂલ્ય જો વાયુ માટે વધે તો આપણે જોઈ ગયા તે પ્રમાણે વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા ઘટે. એનાથી ઉલટું લઈએ, તાપમાન ઘટે તો કેએચનું મૂલ્ય વાયુ માટે ઘટતું જશે અને વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા વધતી જશે. એટલે ફરીથી, તાપમાન વધે તો કેએચનું મૂલ્ય વાયુ માટે વધતું જશે પણ વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા ઘટતી જશે, અને તાપમાન ઘટે તો કેએચનું મૂલ્ય વાયુ માટે ઘટતું જશે અને વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા વધતી જશે. અને આ જ કારણને લઈને જે જળચર સજીવો છે, જળચર સ્પીસીસ છે, તે ગરમ કરતા ઠંડા પાણીમાં વધુ સગવડપૂર્વક રહે છે. બરાબર, તો આ આખા મુદ્દો આપણે હેનરીનો નિયમ જોઈ ગયા, અને આખી આ થિયરી પરીક્ષામાં 3 માર્કમાં પૂછે. પ્રશ્ન પૂછે કે હેનરીના નિયમ વિશે સમજૂતી આપો. આ રીતે તમે આખી થિયરીની તૈયારી કરી શકો છો. ફરીથી હું આપણે આખી એકવાર આખી થિયરી રિપીટ કરી લઈશું. હેનરીનો નિયમ, તો પહેલાં નિયમ લખીશું કે અચળ તાપમાને પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા એ દ્રાવણની સપાટી ઉપર રહેલા વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. ડાલ્ટન જે હેનરીનો સમકાલીન હતો એને પણ સ્વતંત્ર રીતે તારણ કાઢેલો કે પ્રવાહી દ્રાવણમાં વાયુની દ્રાવ્યતા એ વાયુના આંશિક દબાણનો જ અવયવ છે. વાયુની દ્રાવ્યતાને આપણે મોલન્સ કહીએ, અને મોલન્સનો જો માપન તરીકે ઉપયોગમાં લઈએ તો દ્રાવણમાં રહેલા વાયુના મોલન્સ એ દ્રાવણની સપાટી ઉપર રહેલા વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. અને આના ઉપરથી હેનરીના નિયમનું સામાન્ય સ્વરૂપ આપવામાં આવ્યું કે બાષ્પકલામાં વાયુનું આંશિક દબાણ એ દ્રાવણમાં રહેલા વાયુના મોલન્સના સમપ્રમાણમાં હોય છે. આંશિક દબાણને પી કહીએ, મોલન્સને એક્સ કહીએ, તો સંજ્ઞામાં લખાય પી ચલે છે એક્સ. ચલે છે એના કાઢી નાખીશ તો પી બરાબર કે એચ ઇન્ટુ એક્સ, જ્યાં કે એચ એટલે હેનરીના નિયમનો અચળાંક, અને આ સમીકરણ એકને હેનરીના નિયમનું સમીકરણ કહેવામાં આવે છે. આલેખ દોરીશું. અહીંયા હેનરીના નિયમ ઉપરથી આ વાયુનો આંશિક દબાણ વિરુદ્ધ દ્રાવણમાંના વાયુના મોલન્સનો આલેખ જો દોરવામાં આવે તો આલેખ આ રીતે ઉગમ બિંદુમાંથી પસાર થતી સીધી રેખા આવે, અને આ સીધી રેખાનો જે ધાર લેવામાં આવે તે હેનરી અચળાંક કેએચનું મૂલ્ય બરાબર થશે. સમાન તાપમાને જુદા જુદા વાયુઓ માટે કેએચના મૂલ્ય જુદા જુદા હોય છે. આ સૂચવે છે કે કેએચ એ વાયુના સ્વભાવનો વિધેય છે. આ સમીકરણ એક છે, તેના ઉપરથી આપેલા દબાણ આપણે એમ કહી શકીએ જેટલું કેએચનું મૂલ્ય ઊંચું એટલી વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા ઓછી. તાપમાન વધે તો કેએચનું મૂલ્ય વધે, એટલે વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા ઘટે. તાપમાન ઘટે તો કેએચનું મૂલ્ય ઘટે અને વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા વધે. અને આ જ કારણને લઈને જળચર સજીવ અથવા સ્પીસીસ ગરમ પાણી કરતાં ઠંડા પાણીમાં વધુ સગવડપૂર્વક રહે છે. તો આ જે આપણે વાત કરી ગયા હેનરીનો નિયમ. ઓકે,